આવી ચોપડીમાં કાઢવાનું છે. આપણી સ્વાધ્યાય પોથી બધા ઓળખો છો, ચોપડી અને સ્વાધ્યાય પોથી બી અલગ અલગ છે. આજે હું તમને સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 48 કરવા આવું છું. પાના નંબર 48 છે, મેં ગયા વખતે કીધું હતું કે પાના નંબર 48 માં આ ચલાવેલું છે, આ હું ફરીથી ચલાવીશ, બરાબર. તો આટલું ચાલી ગયું છે. નીચેનું જે છે એ આજે હું શીખવાડું છું, પહેલાં તમે અહીંયા બરાબર શીખી લો અને પછી ઘરે મારી જોડે જોડે નથી કરવાનું, ઘરે તમારી જાતે તમારે શબ્દો શોધીને કરવાનું છે, બરાબર. જે હું શબ્દોમાંથી તમને અહીંયા શબ્દો શોધતા શીખવાડીશ, તો બધાનું ધ્યાન તમારે બોર્ડ ઉપર ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આ પરીક્ષામાં પૂછાય છે અને પરીક્ષામાં હું જે રીતે શીખવાડું છું એ બરાબર ધ્યાન રાખશો તો એક પણ માર્ક કપાશે નહીં. તો આપણે સૌ પ્રથમ તો અહીંયા બોક્સમાં શબ્દો આપેલા છે, આપણે શું બનાવવાનું છે? શબ્દ, શબ્દ બનાવો. તમને શું કીધું છે? શબ્દ બનાવો. તો આ તમને આ કૌંસ છે, એ કૌંસની અંદર તમને અમુક શબ્દો આપેલા છે. સૌ પ્રથમ તો હું જે કહું છું એ સૂચના ધ્યાન રાખજો, કેવી રીતે કરવાનું, કેવી રીતે લખવાનું, કેવી રીતે સમજીને કરવાનું છે એ બધું જો તમે અહીંયા ધ્યાન રાખશો તો તમારો એક પણ માર્ક કપાશે નહીં. તો ચલો સૌ પ્રથમ તો આપણે અહીંયા શબ્દ કેટલા છે એ ગણી લેવાના. તો સૌ પ્રથમ તો જો આ શબ્દ બનાવવાના છે એટલે અહીંયા આ મેં શબ્દ લખ્યા છે એ છે, એટલે આ શબ્દ છે નહીં, બરાબર. તો અહીંયા આપણે હું અહીંયા બોક્સ કરી કાઢું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર. આ શબ્દ આપેલા છે, આ શબ્દ તમારે સૌ પ્રથમ તો ગણવાના કે મારે કેટલા શબ્દો આમાંથી બનાવવાના છે. પહેલું સ્ટેપ યાદ રાખજો બરાબર બધા. ચલો પહેલા ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે આ બધા મૂળાક્ષર છે, આ બધા મૂળાક્ષરો છે ને, આ મૂળાક્ષરમાંથી મારે આપણે કેટલા મૂળાક્ષર ગણ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો આ બધા મૂળાક્ષરમાંથી આપણે સાત મૂળાક્ષર, સાત શબ્દો શોધવાના છે. અને શબ્દ શોધી તેના ઉપર તમારે શબ્દ બનાવો અને એના ઉપર તમારે આવી રીતે લંબચોરસની નિશાની કરવાની છે. બરાબર, શબ્દની ઉપર લંબચોરસ કરવાનું અને પછી તમારે જેટલા શબ્દો અહીંયા સાત શબ્દો બને છે એ બરાબર તમારે બનાવવાના છે. પછી આગળ શું કરવાનું છે એ હું તમને કહું છું. જુઓ, સૌ પ્રથમ તો આપણે શબ્દ વાંચવાના છે. પહેલાં વાંચી લો, મગન, નમન, જગન, ગગન, જગ, મગ, મન, બરાબર. કુલ આપણે જે શબ્દ બનાવવાના છે એ પહેલાં આપણે વાંચન કરી લેવાનું, વાંચન કરી અને કે આપણે કુલ શબ્દ સાત ગણ્યા છે તો સાત બોક્સ બનવા જોઈએ. આવા સાત શબ્દો ઉપર કેવી રીતે બોક્સ બનાવવાના છે એ હું તમને કહું છું, બરાબર. તો તમારે અહીંયા આ બધા મૂળાક્ષરો આપેલા છે, એ મૂળાક્ષરમાં સૌ પ્રથમ તો તમારે મ, ગ, ન, મગન બનાવવાનો છે. તો સૌ પ્રથમ તમારે મ મૂળાક્ષર શોધવાનું, બરાબર. અને પછી મ મળી જાય તો એના પાછળના મૂળાક્ષર શોધવાના, એમ કરતાં કરતાં તમને શબ્દ મળશે. સૌ પ્રથમ તો આપણે આ લાઈનમાં મ મૂળાક્ષર શોધીએ. ચલો, મ તો આવી ગયું, મની પાછળ હવે શું શોધવાનું? ગ. તો આની પાછળ ગ છે, સરસ છે. અને હવે એની પાછળ ન શોધવાનું, તો આમાં ન પણ છે. તો જુઓ, આપણે આ મગન શબ્દ મળી ગયો તો એની નીચે આપણે શું કરીશું? આવી રીતે લીટી, આ શબ્દ આપણને મળી ગયો છે એટલે હવે આ શબ્દને ફરીવાર શોધવાનો નહીં અને આના ઉપર આપણે બોક્સ બનાવીશું. આવું બોક્સ બનાવી દઈશું એટલે આપણે એક શબ્દ મળી ગયો કહેવાય. આ મળી ગયો પહેલો શબ્દ. ચલો હવે આપણે બીજો શબ્દ વાંચ્યો હતો ને, ન, મ, ન. તો હવે આપણે પહેલું શું શોધવાનું? ન મૂળાક્ષર. શું શોધવાનું? ન મૂળાક્ષર. ચલો આપણે આમાં જોઈ લઈએ, ન મૂળાક્ષર આ તો આવી ગયો, આમાં નથી. ચલો આમાં છે, આ છે પણ આમાં પણ નથી, કારણ કે ત્રણ શબ્દનો છે ને અહીંયા ત્રીજો શબ્દ આવતો નથી. ચલો હવે અહીંયા ન મૂળાક્ષર આવ્યો તો
ચલો ન આયો ન પછી શું શોધવાનું મ મૂળ અક્ષર તો ન પછી મ મૂળ અક્ષર છે હા તો ચલો બરાબર હવે આગળ વધો ન મૂળ અક્ષર છે તો આની પાછળ ન મૂળ અક્ષર છે હા તો ચલો આ પણ નંબર છે અને આ પણ આપણો ત્રણ મૂળ અક્ષર મળી ગયા તો આપણે આવો એક બોક્સ બની જશે તો ચલો એના ઉપર બોક્સ બનાવો ચલો હવે એની નીચે આપણે શું કરીશું આ મૂળ અક્ષર મળી ગયો એટલે એની નીચે લીટી હવે આ મૂળ અક્ષર શોધવાનું નહીં ફરીવાર આ મૂળ અક્ષર શોધવાનું નહીં ચલો હવે શું શોધીશું કયો મૂળ અક્ષર શોધીશું જ જમરૂખનો જ તો ચલો જમરૂખનો જ પહેલા જોઈ લઈએ આમાં છે નથી ચલો આમાં છે હા જ મળી ગયો બરાબર જ મૂળ અક્ષર મળી ગયો ને સરસ હવે જ મૂળ અક્ષર મળ્યો તો જ ની પાછળ આપણે ગ જોવાનું કે જ પાછળ ગ છે ભાઈ છે ગ ચલો ગ ની પાછળ હવે ન જોવાનું તો ગ ન થઈ ગયું ને જ ગ ન બન્યું મૂળ અક્ષર જ ગ ન તો સૌ પ્રથમ તો આપણે આના ઉપર બોક્સ બનાવી દઈશું આ મૂળ અક્ષર મળી ગયું એટલે અને આની નીચે લીટી કરી કાઢીશું કે આ મૂળ અક્ષર મને મળી ગયો છે એટલે મેં બનાવી દીધો શબ્દ ચલો હવે આપણે આગળનો શબ્દ બનાવીશું સૌ પ્રથમ તો શું શોધવાનું ગ તો ચલો આપણે આગળ ગ છે હા આ રહ્યો ચલો ગ આ રહ્યો હવે ગ ની પાછળ બીજો ગ છે નથી તો પછી અહીંયા છેદ દે ચલો હવે આપણે આમાં ગ મૂળ અક્ષર શોધીશું આ છે પણ અહીંયા આગળ શબ્દ બને એમ નથી તો છોડી દેવાનું ચલો આમાં છે ગ નથી ચલો આમાં છે ગ આ રહ્યો ગ ચલો આમાં ગ શબ્દ ગ મૂળ અક્ષર છે તો ગ મૂળ અક્ષર મળી ગયો તો એની પાછળ હવે બીજો ગ શોધવાનું છે બીજો ગ હા ચલો છે ચલો હવે એની પાછળ બીજો કયો મૂળ અક્ષર શોધીશું આ કયો મૂળ અક્ષર છે ન તો ગ ગ ન ચલો અહીંયા બને છે ગ ગ ન તો સરસ આના ઉપર આપણે શું બનાવવાનું ચોરસ સરસ ગગન બરાબર બની ગયો ને તો હવે આની નીચે આપણે લીટી કરવાની ને કે ભાઈ આ મૂળ અક્ષર મારો બની ગયો ચલો હવે આપણે શું બનાવીશું અહીંયા બીજ મૂળ અક્ષર આપેલા છે તો આમાં સૌ પ્રથમ આપણે શું શોધીશું જ મૂળ અક્ષર બરાબર તમને મૂળ અક્ષરોની ઓળખ હશે ને તો તમને બધું જ આવડશે એટલે જ કહું છું કે રોજ સાદો કક્કો એકવાર લખવાનો છે બરાબર ચલો જ મૂળ અક્ષર પહેલા તો આમાં શોધો નથી આમાં છે અહીંયા બની ગયા એક બોક્સ વાળા નહીં જોવાના બોક્સ વિનાના જોવાના અહીંયા પણ અહીંયા બીજું મૂળ અક્ષર નથી ચલો અહીંયા છે નથી ફટાફટ તમે એક મૂળ અક્ષર મગજમાં રાખશો ને એટલે તમે ફટાફટ શોધશો ચલો અહીંયા છે પણ અહીંયા બીજું મૂળ અક્ષર નથી કંઈ બન્યું ચલો અહીંયા ફરીથી જ આવ્યો આ આવી ગયો છે જ આવી ગયો હવે જની પાછળ કયો મૂળ અક્ષર શોધવાનો ગ જ ગ આના જેવું જ મૂળ અક્ષર અહીંયા બને છે જ ગ બને છે ને તો સરસ એના ઉપર શું કરવાનું બોલો જોઈ શું કરવાનું જ ગ અહીંયા પણ જ ગ બની ગયો તો હવે એના ઉપર શું કરીશું આવું બોક્સ બનાવીશું ચલો બોક્સ બનાવીએ શું શોધવાનું છે ગ તો મ
આપણે અહીંયા શોધ્યો હતો યાદ છે ને તમને ક્યાં આવ્યું હતું મન મગની બદલે મન આવ્યું હતું ને તો પણ આપણે ફરીવાર છે શોધીએ ચલો છે મ અહીંયા ના અહીંયા છે ના અહીંયા મ ગ્રહ છે છે ને મ અને મની પાછળ ન તો જુઓ આ મન મૂળાક્ષર અહીંયા આવ્યો છે શબ્દ બની ગયો મ ન હે ને મ ગ બનવાનો હતો એટલે અહીંયા બન્યો અને અહીંયા બન્યો મન તો હવે બનાવીશું આપણે અહીંયા મન વાળું મૂળાક્ષર ઉપર બોક્સ બરાબર ચલો તો આજે આપણે આ સાતે સાત શબ્દો આમાં બની ગયા હવે આપણે ફરીવાર એક કામ હજુ કરવાનું બાકી રહ્યું જ્યારે આપણે શબ્દ બની જાય ત્યારે ફરીથી આપણા જે ચોરસ બોક્સ છે એ ગણી લેવાના તો ચલો ગણો મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બની ગયા અહીંયા પણ સાત શબ્દો હતા અને અહીંયા પણ આપણે સાત ચોરસવાળા બોક્સ બની ગયા એટલે આપણા આ આખું કમ્પ્લીટ આમાં એક પણ શબ્દો આપણો છૂટ્યો નથી બરાબર તો આવી રીતે તમારે જ્યારે પરીક્ષા હોય ત્યારે બરાબર ધ્યાન રાખવાનું સૌ પ્રથમ તો સૂચના વાંચવાની કે શબ્દ બનાવી ચોરસ બનાવો શબ્દ બરાબર ગણી કાઢવાના કેટલા શબ્દો છે કે ભાઈ અહીંયા સાત શબ્દો આપણે ગણ્યા તો કે મારે સાત ચોરસ બનાવવાના અને શોધતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રથમ મૂળાક્ષર બીજો મૂળાક્ષર અને ત્રીજો મૂળાક્ષર બરાબર છે કે નહીં એ બરાબર મૂળાક્ષર વાંચનમાં આવે ત્યારે જ એના ઉપર અહીંયા બોક્સ બનાવી અહીંયા લીટી કરી દેવાની એટલે આપણને મૂળાક્ષર શોધવામાં તકલીફ પડે નહીં જો આટલું પૂરેપૂરું ધ્યાન આમાં રાખશો તો તમારો એક પણ માર્ક પરીક્ષામાં કપાશે નહીં આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે બોક્સ બનાવતી વખતે અને છેલ્લે બધા જ બોક્સ બની જાય એટલે તમારે અહીંયા સાત શબ્દોના સાત બોક્સ બન્યા છે કે નહીં સાચા નામવાળા બરાબર એ ગણી કાઢવાના એટલે તમારે અહીંયા સાત શબ્દો અને આપણે અહીંયા જે સાત બોક્સ ગણવાના ને એ સાત બોક્સ બની ગયા અને સાત શબ્દોના સાત બોક્સ બની ગયા એટલે આ આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું કહેવાય બરાબર શબ્દો આપણે શોધી કાઢ્યા કહેવાય સાતે સાત તો આ રીતે તમારે ચોપડીમાં જાતે શોધવાના છે એટલે જ મેં તમને કીધું હતું કે તમારે ચોપડીમાં મારી સાથે કરવાનું નથી બરાબર અહીંયા શીખો પછી તમારે જાતે ચોપડીમાં કરવાનું છે અને એ તમને હું આજે હોમવર્કમાં ચોપડીમાં જાતે કરવા આપવાની છું ચલો હવે અહીંયા આપણે શબ્દ લેખન કરીએ મેં તમને સાદો કક્કો અને કાનાવાળો શબ્દ શીખવાડી દીધો છે તો સાદો કક્કો અને કાનાવાળો શબ્દ ઉપરથી આપણે શબ્દનું લેખન કરીએ આ પહેલાં તમારે એકવાર સાદો કક્કો અને કાનાવાળો કક્કો લખી કાઢવાનો અને પછી તમારે આ હોમવર્કમાં હું આપું ત્યારે આ શબ્દો તમારે ત્રણ ત્રણ વાર લખવાના રહેશે બરાબર તો સૌ પ્રથમ તો તમારે કવાળા શબ્દો હું અહીંયા લખાવડાવું છું તમારે જ્યારે હોમવર્ક કરવા બેસો ત્યારે સાદો કક્કો એકવાર લખવાનો છે અને પછી અહીંયા જે મેં સાદા શબ્દો લખાવું છું એ તમારે એક શબ્દ ત્રણ વાર લખવાના રહેશે અને અહીંયા ફરીવાર ક અને કાનો કા જો હું અહીંયા ચલાવું ત્યારે બરાબર ધ્યાન રાખજો આ ક છે અને આ ક ને કાનો કા તો કાનાવાળા શબ્દોમાં પહેલા કાનાવાળો શબ્દ આખો કક્કો લખવાનો છે અને પછી જ અહીંયા લખાવેલા શબ્દો છે એ તમારે ત્રણ વખત લખવાના રહેશે આ તમારું હોમવર્ક છે બરાબર ચલો સૌ પ્રથમ તો અહીંયા હું કાનાવાળા શબ્દો તમને લખાવું છું આ સાદો કક્કો છે એટલે પહેલા સાદા શબ્દો લખીશું આપણે ચલો શરદ બરાબર હું વાંચવા વંચાવું એટલે તમે મારી જોડે શબ્દ બોલતા જજો શરદ જલ્દી
યાદ કરવાની જરૂર નહીં પડે. અહીંયા પાછળ આવ્યો આપણે જે અંતાક્ષરી રમતો હોય છે ને, પાછળના શબ્દો ઉપરથી અંતાક્ષરી રમો, એમ પાછળના શબ્દો ઉપરથી તમે શબ્દ બનાવશો ને તો તમને ઝડપથી શબ્દો લખતા યાદ નહીં કરવા પડે અને તમે તરત જ તમને યાદ એવું થશે કે ભાઈ મારે હવે દ ઉપરથી એક શબ્દ બનાવવાનો, પછી અહીંયા દ આવે તો હવે દ ઉપરથી બીજો એક શબ્દ બનાવો. તો ચલો હું અહીંયા બી આ દ આવ્યો છે તો મેં દ ઉપરથી તરત બનાવ્યું, હવે અહીંયા દ આવ્યો તો ફરીથી આપણે એક દ વખત દ વાળો શબ્દ બનાવી દ મ અણ. ચલો હવે અણ આવ્યો તો અણ ઉપરથી તો ભાઈ શબ્દ જલ્દી યાદ ના આવે તો તમારે બીજો મૂળાક્ષર લઈ લેવાનો કોઈ બી. તો ચલો હું અહીંયા બનાવું છું મ ન ન મ ન ન વાંચો મ ન ન. ચલો હવે આપણે ન મૂળાક્ષર આવે છે તો ન મૂળાક્ષર ઉપરથી ફરી પાછું એક શબ્દ બનાવીશું ન મ ન. અરે ફરી પાછો ન આવ્યો તો આપણે ન ઉપરથી હજુ પણ એક શબ્દ બનાવી શકીએ છીએ. ચલો બનાવીએ ન ગ ર. જો તમારે આમાં મૂળાક્ષર કયા મૂળાક્ષર ઉપરથી હું શબ્દ બનાવું એ તમારે ઝડપથી વિચારવું નહીં પડે અને તરત જ તમે પાછળના મૂળાક્ષર ઉપરથી શબ્દ બનાવશો તો તમે ઝડપથી વિચાર્યા વિના કોઈ પણ મૂળાક્ષર કયા મૂળાક્ષર ઉપરથી શબ્દ બનાવો એ વિચારવું નહીં પડે. બરાબર અહીંયા આવ્યો રમકડાનો ર, તો ર ઉપરથી એક શબ્દ બનાવો. ચલો હું બનાવું છું ર મ ત. સરસ. અને હવે આના પાછળ કયો શબ્દ આવ્યો ત, તો ચલો ત ઉપરથી આપણે એક શબ્દ બનાવીએ ત ર ત. બરાબર. તો આવી રીતે તમારે શબ્દો જલ્દી વિચારવા પણ નહીં પડે અને કયા મૂળાક્ષર ઉપરથી હું શબ્દો બનાવું એવું વિચાર્યા વિના ઝડપથી તમને ફટાફટ ફટાફટ શબ્દો બની જશે. તો આવી રીતે શબ્દો લખતા શીખવાનું છે બધાએ. સૌ પ્રથમ તો તમે સાદા કક્કો જ્યારે લખો ત્યારે સાદો કક્કો લખજો અને પછી ક મૂળાક્ષર લખો ત્યારે એક શબ્દ તમારે ત્રણ વાર લખવાનો રહેશે. હવે કને કાનો કા, તો કને કાના કા વાળા શબ્દો હું અહીંયા લખાવું છું. આજે હું તમને ત્રણ અક્ષરવાળા શબ્દો લખાવીશ. ચલો હું સૌથી પ્રથમ તો અહીંયા લખું છું કા ત ર. બરાબર. ચલો હવે અહીંયા ર આવ્યો તો હવે રનેકાનો રા ઉપરથી બનાવવાનો, તો આપણે અહીંયા બનાવીશું રા મ. બરાબર. અથવા તો ત્રણ ત્રણ શબ્દોવાળા જો બનાવવાના હોય તો હું બનાવીશ અહીંયા રા ય ણ. બરાબર. હવે અણ ઉપરથી જલ્દી યાદ ના આવે તો કોઈ પણ મૂળાક્ષર તમે યાદ કરી અને બીજો શબ્દ બનાવી શકો. ચલો આપણે ગમે તે એક શબ્દ વિચારીએ કે કઈ ભાઈ કયા મૂળાક્ષર ઉપરથી બનાવીશું. તો ચલો હું અહીંયા બનાવું છું વનેકાનો વા દ અળ. ચલો અળ ઉપરથી પણ આપણને ઝડપથી યાદ ના આવે તો આપણે બીજો મૂળાક્ષર લઈને બનાવી શકીએ. બરાબર. તો ચલો આ બનાવ્યો વા દ ળ. ચલો હવે એક ફરીથી કાના વાળો શબ્દ યાદ કરો. ચલો બોલો જોઈ. હા ચલો હું બનાવું છું અહીંયા ગા ગ ર. ગાગર એટલે માટલું. બરાબર. ચલો હવે અહીંયાથી ફરીથી આપણે એક મૂળાક્ષર બનાવીશું અનિકાનું પા ય લ. બરાબર. ચલો હવે હું અહીંયા લા ઉપરથી બનાવીશ લા લ. ત્રણ મૂળાક્ષર વાળો. ચલો ને લા લ લાલ બનાવો. બરાબર. હવે ફરી વાર લ આવ્યો તો લ ઉપરથી આપણે બનાવી દીધું એટલે આપણે બીજા મૂળાક્ષર ઉપરથી શબ્દ બનાવીશું. ચલો હવે આપણે બનાવીશું બીજો એક શબ્દ સનિકાનું સા ગ ર. સા ગ ર બધા જ કાનાવાળા શબ્દો લઈશું અહીંયા. બરાબર. પહેલો શબ્દ કાનાવાળો હશે. ચલો હવે હું અહીંયા ફરીથી કાનાવાળો એક શબ્દ બનાવું છું
આપણે કયો પ્રોડક્શન લઈશું ચલો જોઈએ વિચારો ચલો હું ફરીથી અહીંયા કા લઉં છું કા જ લ એવી રીતે કાતર પાપડ ખાખરા બરાબર પછી આપણે મૂળાક્ષર ઉપરથી જ બનાવતા જઈએ તો ઘણા બધા શબ્દો બની શકે છે બરાબર તો આવી રીતે તમારે આ શબ્દો વાંચન કરવાના છે અને એક શબ્દ ત્રણ વાર લખવાના છે અને આ શબ્દો લખતી પહેલા ક છે તો પહેલા સાદો કક્કો એક વાર લખવાનો છે અને આ શબ્દો ત્રણ વાર લખવાના છે અને કાનાવાળો કક્કો એક વાર લખવાનો છે અને આ શબ્દો ત્રણ વાર લખવાના છે તો ચલો તમારું ઘરકામ યાદ રહે એ માટે લખી કાઢો મેં આજે લખાવ્યું છે એ ચોપડીમાં પાના નંબર 48 કરું પાના નંબર 48 ચોપડીમાં સ્વાધ્યાય પોથીમાં ચોપડીમાં નહીં બરાબર સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 48 તમારે જાતે આવી રીતે મેં કીધું છે એવી રીતે કરવાનું છે બરાબર અને હવે તમારે અહીંયા સાદો કક્કો અને કાનાવાળો બંને એક વાર અને લખાવેલા શબ્દો લખવા બરાબર આ થયું તમારું હોમવર્ક બરાબર ચલો બાળમિત્રો તો હવે બરાબર આ કરું ચોપડીમાં તમારી જાતે કરવાની કોશિશ કરજો એટલે તમને પરીક્ષામાં બરાબર આવે બરાબર આવે બરાબર અને જેટલા હું કક્કા શીખવાડું એ શબ્દો એનું લેખન તમે રાખશો અને જેટલા શબ્દો હું શીખવાડું એ શબ્દોનું તમે લેખન રાખજો અને વાંચન રાખજો તો તમારું વાંચન ઝડપથી તમને ફટાફટ વાંચતા પણ આવડશે અને મૂળાક્ષરોની ઓળખ પણ ઝડપથી થશે બરાબર ચાલો બાળમિત્રો ત્યાં સુધી આવજો